શ્રાવણ માસ મહાત્મ્ય 24મો અધ્યાય. ભગવાન શંકરે સનત કુમારને કહ્યું, હે બ્રહ્મપુત્ર, પૂર્વકલ્પમાં દૈત્યોના ભારથી દુઃખી, વિહવડ અને દીન થઈને પૃથ્વી બ્રહ્માના શરણમાં ગઈ. પૃથ્વીની કથા સાંભળીને બ્રહ્મા દેવગણો સહિત ક્ષીરસાગરમાં સ્તુતિ દ્વારા હરિને પ્રસન્ન કર્યા. બ્રહ્મા દ્વારા પૃથ્વીની હાલત જાણીને દિશાઓમાં પ્રાદુર્ભૂત એવા ભગવાને કહ્યું કે, હે દેવતાગણ, તમે બિયો નહીં, કેમ કે પૃથ્વીના કષ્ટને મિટાવવા માટે વાસુદેવ દ્વારા દેવકીના ગર્ભમાં હું અવતાર ગ્રહણ કરીશ. તમે બધા દેવતાગણ પૃથ્વીમાં યાદવ રૂપથી ઉત્પન્ન થજો. આમ કહીને પ્રભુ અંતર્ધાન થઈ ગયા. દેવકીને કૃષ્ણનો જન્મ થયો ત્યારે વાસુદેવે કંસના ભયથી કૃષ્ણને ગોકુળમાં રાખ્યા. કૃષ્ણનું પાલન પોષણ ગોકુળમાં યશોદા અને નંદલાલે કર્યું. કૃષ્ણ જ્યારે મોટો થયો ત્યારે મથુરા આવીને કંસનો વધ કર્યો. ત્યારે નગરવાસીઓએ પ્રાર્થના કરી કે, હે કૃષ્ણ, હે શરણાગત વત્સલ, તમને અમે નમસ્કાર કરી છી, અમારી રક્ષા કરો. હે પ્રભુ, તમારા જન્મદિવસના બારેમાં અમે કાંઈ પણ નથી જાણતા. તે દિવસે કરવા યોગ્ય કાર્યોની અમારા પર કૃપા કરીને કહો પ્રભુ, તેથી અમે મહોત્સવ કરી શકી. નગરવાસીઓની ભક્તિ, શ્રદ્ધા તથા આત્મીયતા જોઈને ભગવાન કૃષ્ણે જન્મદિવસનો વિધાન કહી સંભળાવ્યું. પ્રજાજનોએ વિધિવત વ્રત કર્યું અને વ્રત કરનારને કૃષ્ણે વરદાન આપ્યું. આનો એક પ્રાચીન ઇતિહાસ કહું છું, સાંભળો. અંગદેશમાં ઉત્પન્ન મિતજીત નામક રાજાને મહાસેન નામક એક પુત્ર હતો. રાજા સદાચારી હતો, પણ પુત્ર મહાસેન પાખંડીઓ સાથે મિત્રતા કરીને અધર્મના કામ કરવા લાગ્યું. વેદશાસ્ત્ર તથા પુરાણોની નિંદા કરવા લાગ્યું. વર્ણાશ્રમ ધર્મથી દ્વેષ કરવા લાગ્યું. આ પ્રમાણે ઘણો સમય વીત્યા પછી કાળને વશીભૂત થઈને યમદૂતોને વશ થઈ ગયો. યમદૂતો એને પાશબંધનમાં બાંધીને યમ પાસે લઈને આવ્યા. દુષ્ટ સંગતિ યોગથી મહાસેનને ઘણી પીડા ભોગવવી પડી. તેને નરકમાં ઘણા સમય સુધી રહેવું પડ્યું. ત્યારબાદ તેના અવશિષ્ટ પાપ દ્વારા પિશાચીઓની પ્રાપ્ત થઈ. તે ભૂખ અને તરસથી દુઃખિત થઈને મારવાડ દેશમાં ફરતો ફરતો એક વૈશ્યના શરીરમાં તેને પ્રવેશ કર્યો અને તે વૈશ્ય સાથે જ પુણ્ય દેનારી મથુરાપુરી ગયો. મથુરા પહોંચ્યા પછી મથુરા રક્ષકોએ એને વૈશ્યના શરીરમાંથી અલગ કરી દીધો. પછી તે વનમાં તથા ઋષિઓના આશ્રમોમાં ફરતા ફરતા કદાચિત દૈવયોગથી જન્માષ્ટમીના દિવસે મુનિઓ તથા દ્વિજો દ્વારા થતી મહાપૂજા તથા નામ સંકીર્તન આદિમાં રાતભર જાગતો રહ્યો. આ જાગરણ તથા નામ સંકીર્તનના પ્રભાવથી એ જ સમયે તે પ્રેત શરીરને છોડીને દિવ્ય વિમાન દ્વારા વિષ્ણુલોકમાં ગયો. આ વ્રતના પ્રભાવથી તેને વિષ્ણુનું સાનિધ્ય તથા મુક્તિફળની પ્રાપ્તિ થઈ.